ગ્રાહક સાથી 2 માર્ચ 2024 વોલ્યુમ 4 નંબર 34. સાયબર અપરાધોથી સતર્ક રહો, તમારી જાતને સલામત રાખો. સાયબર અપરાધોથી સલામત રહેવા સતર્ક અને સાવચેત રહો. ડિજિટલ યુગે આપણને ઝડપી સંચાર, મનોરંજન, ઓનલાઈન શિક્ષણ, નાણાકીય વ્યવહારો વગેરે સાથે અસાધારણ સુવિધા, નવીનતા અને તકો આપી છે. પણ સાથે સાથે આપણે ડેટાની ચોરી, વાયરસ હુમલાઓ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ વગેરે જેવા નવા અને સતત સ્વરૂપ બદલતા જોખમોનો સામનો પણ કરી રહ્યા છીએ, જે આપણા જીવન, વ્યવસાયો અને સમાજ પર અસર કરી શકે છે. જ્યારે ટેકનોલોજીથી ફાયદો થયો છે, ત્યારે ઓનલાઈન માધ્યમો પર જોખમો, ગોટાળા વગેરે સામે સુરક્ષિત રહેવા જાણકારી અને જાગૃતિ સાથે આપણી જાતને સજ્જ કરવી પણ મહત્વપૂર્ણ છે. નવા કૌભાંડો અને ટેકનિકો વિશે જાણકાર રહીને આપણે સતર્ક રહી શકીએ અને પૂર્વ સાવચેતી રાખી શકીએ. ગ્રાહક સાથીના આ અંકમાં અમે તમને કેટલાક સામાન્ય સાયબર અપરાધો વિશે અને તમે એનાથી તમારી જાતને કેવી રીતે બચાવી શકો એ વિશે જાણકારી આપી છે. અમે ગુજરાતના CID ક્રાઇમના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના SP શ્રી BM ટાંકના આભારી છીએ, જેમણે આ ક્ષેત્રમાં એમની સઘન કામગીરી અને અનુભવ પર આધારિત જાણકારી અમને આપી છે. કેટલાક સામાન્ય સાયબર અપરાધો અને પૂર્વ સાવચેતીઓ. અહીં કેટલાક સામાન્ય સાયબર અપરાધો. સાયબર અપરાધીઓ કેવી રીતે આ અપરાધો કરે છે અને ઉચિત પૂર્વ સાવચેતીઓ સાથે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો એ વિશે જાણકારી આપી છે. સેક્સ ટોર્શન, ન્યૂડ વિડીયો કોલિંગ ફ્રોડ. સાયબર અપરાધીઓ બનાવટી પ્રોફાઇલ બનાવીને તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. સાયબર અપરાધીઓ વિશ્વાસ જીતવા ધીમે ધીમે ચેટિંગ શરૂ કરે છે. ભરોસો મેળવ્યા પછી તેઓ ચેટમાં સેક્સ વિડીયો કોલ માટે માંગણી કરે છે, જેનું રેકોર્ડિંગ તેઓ કરે છે. તમારી સામે આ વિડીયોનો ઉપયોગ કરવાની ધમકી આપીને નાણાંની માંગણી કરે છે. પૂર્વ સાવચેતી. અજાણી પ્રોફાઇલ ધરાવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારો નહીં. તમે ઓનલાઈન જ જાણતા હો એવા લોકોને ક્યારેય નાણાં ચૂકવો નહીં. કોઈ સમસ્યા વિશે સાયબર ક્રાઇમ શાખાને જણાવો. ફિશિંગ લિંક. સાયબર અપરાધીઓ બનાવટી ડુપ્લિકેટ વેબસાઇટ બનાવે છે. તેઓ SMS, ઇમેલ અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લિંક મોકલે છે. જો કોઈ વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે તો બનાવટી ડુપ્લિકેટ વેબસાઇટ ખુલી જશે. જો તમે આ પ્રકારની વેબસાઇટ પર યુઝરનેમ, પાસવર્ડ, પિન વગેરે જેવી કોઈ ગોપનીય માહિતી આપશો તો તેઓ દુરુપયોગ કરવા એ માહિતી એકત્ર કરશે. પૂર્વ સાવચેતી. કોઈપણ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતી અજાણી લિંક પર ક્યારેય ક્લિક ના કરો. જો તમે અજાણતા આ પ્રકારની લિંક ખોલો તો પણ એના પર યુઝરનેમ, પાસવર્ડ, પિન વગેરે જેવી કોઈ ગોપનીય માહિતી એન્ટર ક્યારેય ના કરો. વિશિંગ કોલ્સ, બનાવટી કોલ્સ. સાયબર અપરાધીઓ બેંકના અધિકારી તરીકે તમને ફોન કોલ કરે છે. તેઓ તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમને પેનલ્ટી થશે કે એકાઉન્ટ એક્ટિવેટ કરાવવા વગેરે કહીને તમારી વ્યક્તિગત વિગતો માંગે છે. જો તમે માહિતી આપશો તો તેનો ઉપયોગ તમારી સામે ફ્રોડ માટે થશે. પૂર્વ સાવચેતી. બેંક, નાણાકીય સંસ્થાઓ ફોન પર પાસવર્ડ કે કાર્ડની વિગતો, CVV, OTP કે પિન ક્યારેય માગતી નથી. આવી માગણી કરતી કોઈપણ વ્યક્તિને માહિતી ન આપો. ઓનલાઈન વેચાણનું ફ્રોડ. સાયબર અપરાધી ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહક તરીકે રજૂ થાય છે. કોઈ ડીલ કર્યા પછી તેઓ સેન્ડિંગ મનીને બદલે રિક્વેસ્ટિંગ મની માટે લિંક કે QR કોડ મોકલે છે. જો તમે એને સુસવેલી પ્રોસેસ કરો કે સ્ટેપને અનુસરો તો તમે તમારા એકાઉન્ટમાંથી નાણાં ગુમાવશો. પૂર્વ સાવચેતી. જ્યારે ઓનલાઈન કોઈપણ નાણાકીય વ્યવહાર કરો ત્યારે સાવચેત રહો. યાદ રાખો કે નાણાં મેળવવા પાસવર્ડ, પિન વગેરેની ક્યારેય નથી જરૂર પડતી. કસ્ટમર કેર ફ્રોડ. ઘણીવાર ઇન્ટરનેટ પરથી તમને મળતા કસ્ટમર કેર નંબરો બનાવટી હોઈ શકે છે. આ પ્રકારના બનાવટી નંબરો પર કોલ કરીને તમે સાયબર અપરાધીઓને તમારી ગોપનીય માહિતી આપો છો. આ ગોટાળા તરફ દોરી શકે છે. પૂર્વ સાવચેતી. સર્ચ એન્જિનોમાંથી કસ્ટમર કેર નંબરો મેળવવાનું ટાળો કે સાવચેત રહો. એના બદલે કંપનીની વેબસાઇટ પર જાઓ અને ત્યાંથી કસ્ટમર કેર નંબર મેળવો. નોકરી સંબંધિત ફ્રોડ. તમે સોશિયલ મીડિયા પોસ્ટ જોશો જેમાં તમને જણાવવામાં આવે છે કે તમે ઘરેથી કામ કરીને નાણાં કમાઈ શકો છો. તેઓ આ પ્રકારની પોસ્ટની સાથે જરૂરિયાતમંદ લોકોને લલચાવે છે, એમનો ભરોસો જીતે છે અને આધાર કાર્ડ, પેન કાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ મેળવે છે. તેઓ તમને કામ કરવાની મંજૂરી આપવા પ્રોસેસિંગ ચાર્જિસના નામે નાણાં એકત્ર કરે છે.
આ પ્રકારના ફ્રોડસ્ટર્સને નાણાં ચૂકવીને નિર્દોષ લોકો છેતરાઈ જાય છે. પૂર્વ સાવચેતી: કંપનીની વિગતોની ખરાઈ કરો, લલચાઈને ક્યારે નાણાંની ચૂકવણી ના કરો. કોલ ફોરવર્ડિંગ ફ્રોડ: સાયબર અપરાધીઓ તમને એક યા બીજી રીતે 401/401/ પછી મોબાઈલ નંબર ડાયલ કરવા લલચાવે છે. જો તમે આવું કરશો તો તમારો કોલ એ મોબાઈલ પર ફોરવર્ડ થઈ જશે, પછી તમારા મોબાઈલ ફોન કોલ્સ એમના નંબર પર ફોરવર્ડ થઈ જશે અને તમારી સાથે છેતરપિંડી થાય છે. પૂર્વ સાવચેતી: સૌ પ્રથમ /67/ ડાયલ કરો. સ્ક્રીન પર તમને દેખાશે કે કોલ ફોરવર્ડિંગ સર્વિસ ચાલુ છે કે બંધ છે. જો કોઈ સર્વિસ ચાલુ હશે તો સ્કેમર્સ તમારો ઓટીપી કોલ કે SMS મેળવી શકે છે તથા સાયબર અપરાધ કરી શકે છે. આ પ્રકારની સર્વિસ બંધ કરાવવા /002/ ટાઈપ કરો અને પછી કોલ કરો. વીજળીનો પાવર કપાઈ જશે ને લઈને ફ્રોડ: સાયબર અપરાધીઓ બનાવટી મેસેજ મોકલે છે કે તમારો વીજળીનો પાવર કપાઈ જશે, પછી તેઓ ફ્રોડ બદઈરાદો ધરાવતી લિંક મોકલે છે. તેઓ તમને એના પર ક્લિક કરવા પ્રેરિત કરે છે અને તમારો ડેટા ચોરી લે છે. પૂર્વ સાવચેતી: આ પ્રકારની લિંક પર ક્લિક ના કરો. લોટરી ફ્રોડ: એક ઉદાહરણ એ છે કે તેઓ પ્રતિષ્ઠિત અભિનેતાના નામનો ઉપયોગ કરે અને તમને જણાવે કે તમે કોણ બનેગા કરોડપતિ માટે પસંદ થયા છો. સાયબર અપરાધીઓ તમને પ્રથમ ગૂગલ પે કે ફોનપે વગેરે મારફતે ઓનલાઈન ચૂકવણી કરવા જણાવે છે. આ એમને તમારા એકાઉન્ટમાંથી ગમે એટલા રૂપિયા ખેંચવા સક્ષમ બનાવે છે. પૂર્વ સાવચેતી: આ પ્રકારના કોઈ મેસેજીસ કે કોલ્સથી લલચાઈ ના જાઓ. તમે સાયબર અપરાધનો ભોગ ના બનો એ માટે શું કરવું જોઈએ? સાયબર અપરાધો સામે તમારી જાતને સુરક્ષિત રાખવાની શ્રેષ્ઠ રીત છે સતર્ક રહેવું અને સાવચેતી જાળવવી, ખાસ કરીને નાણાકીય વ્યવહારો માટે અને સોશિયલ મીડિયા પર. અજાણી વ્યક્તિને પિન, OTP, CVV તથા QR કોડ જેવી માહિતી ના આપો. ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ, ફ્રી ગિફ્ટ વગેરે જેવી ઓફરમાં લલચાઈને અજાણી લિંક પર ક્લિક ના કરો. વેબસાઇટ URL માં HTTPS જુઓ. અજાણી વ્યક્તિનો વિડીયો કોલ ના સ્વીકારો કે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટનો સ્વીકાર ના કરો. કોઈપણ કાર્ડ, સિમ કાર્ડ વેલિડિટી, KYC રિન્યુઅલ, એકાઉન્ટ ઓન ઓફ એક્ટિવેટ વગેરે માટે ફોન કોલ કે SMSનો જવાબ આપવાનું ટાળો. તમારા પાસવર્ડ સુરક્ષિત જાળવો અને એને નિયમિતપણે બદલો. લેટર્સ, નંબર્સ અને સિમ્બોલ્સનો ઉપયોગ કરીને વિશિષ્ટ અને જટિલ પાસવર્ડ બનાવો. નામો, જન્મ તારીખ વગેરેનો ઉપયોગ ટાળો. સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનેલી કોઈપણ વ્યક્તિને નાણાં કે માહિતી ન આપો. સોશિયલ મીડિયા પર સુરક્ષા જાળવવા માટે સૂચનો: તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત જળવાઈ રહે અતિ મહત્વપૂર્ણ છે. 2-ફેક્ટર અધિકૃતતાનો ઉપયોગ કરો. તમારી પ્રોફાઇલ લોક રાખો. તમે પોસ્ટ કરો એ અગાઉ વિચારો. તમારી સામે ફ્રોડસ્ટર્સ ઉપયોગ કરી શકે એવી કોઈપણ વ્યક્તિગત માહિતી પોસ્ટ ના કરો કે શેર ના કરો. પ્રાઇવસી સેટિંગ્સ અનએબલ રાખો. ખાતરી કરો કે તમે જે કંઈ પોસ્ટિંગ કરો એ તમે પસંદ કરેલા લોકો જ જોઈ શકે, ઉદાહરણ તરીકે મિત્રો કે પરિવારજનો. નિયમિતપણે પાસવર્ડ બદલતા રહો તથા મજબૂત અને વિશિષ્ટ પાસવર્ડનો ઉપયોગ કરો. પરિવારના સભ્યોના નામો અને જન્મ તારીખોનો પાસવર્ડ તરીકે ઉપયોગ ના કરો. અજાણ્યા લોકોને મિત્રો ના બનાવો. જો તમે સાયબર અપરાધનો ભોગ બનો તો તાત્કાલિક પોલીસને ફરિયાદ કરો. ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર ઓનલાઈન સાયબર અપરાધની ફરિયાદ કરો. તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. સંપાદકીય ટીમ: અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન, અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા, CEO અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયક મીના બાથવી. સરનામું: કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર, 802 સાકાર 2 એલિસ બ્રિજ, અમદાવાદ 38006. ફોન નંબર છે 079-3533-7262. ઈમેલ એડ્રેસ છે complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર છે 1800-233-0222. ધ્વનિ મુદ્રણ: શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 38005,
વાંચન સ્વર આનલ દવે.